નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દઢભાવ ગામના 10 લોકોની કુવેત પોલીસે અટકાયત કરી હતી, જેમાંથી એક યુવકે ભારત પરત આવ્યા બાદ આપવીતી જણાવી હતી. બકરી ઈદના દિવસે કુવેતમાં જ રહેતા તેમના મિત્રો અને પરિવારને મળવા ગયેલા 10 લોકોની કુવેત પોલીસે અજાણ્યા કારણોસર અટકાયત કરી હતી. ત્યારે કામ ધંધા અર્થે વસેલા લોકો ભારે હાલાકીમાં મુકાયા હતા, તો સાબરકાંઠા જિલ્લામાં રહેનારા તેમના પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે એક યુવક કમલેશ ચૌહાણ કુવેતથી પરત આવ્યો છે. કમલેશ હિંમતનગર ખાતે પહોંચ્યો હતો. હિંમતનગર સર્કિટ હાઉસમાં કમલેશે કુવેતમાં ખોટી રીતે અટકાયત કરી હોવાનું અને ભારતના મોટી સંખ્યામાં શ્રમિકોની આ રીતે અટકાયત કરી હોવાનું જણાવ્યું હતું. હું કુવેતમાં 2017માં ગયો હતો, ત્યારે મારે પરમિટ હતું કુવેતીના ઘરે ગાડી ચલાવવાની. 16 તારીખે મને પકડવામાં આવ્યો હતો. હું મારા રિલેટિવ્સના ઘરે ગયો હતો, જે બકરા ઈદની રજા હતી, તો એમને ગયો એટલે એમાં 5:30 વાગે સાંજે પોલીસની ચેકિંગ આવી અને મારું સિવિલ આઈડી ચેક કરવામાં આવ્યું. તો ઓલરેડી મારા જોડે પરમિટ હતું કામ કરવાનું, તો પણ અમને બધા બિલ્ડિંગના માણસોને ભેગા કરીને એમને પોલીસ સ્ટેશનમાં લઈને જવામાં આવ્યા. પોલીસ સ્ટેશનમાં લઈ જઈને અમને બધું કાર્યવાહી કરીને અમને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ અમારી જોડે એમના ગવર્મેન્ટના પોલીસવાળા માણસ હોય, ચારે બાજુ સિક્યુરિટી અમારે ગોઠવી દીધી અને એ માણસો અમારી જોડે મારપીટ કરતા હતા. એ મારપીટ એટલે ઝાપટ મારી દેવી, લાત મારી દેવી, હેરાન કરવા, ગમે ત્યારે ઉઠાડી દેવા, દિવસમાં 4-4, 5-5 ગણવા માટે આવે. જે માણસો અમે ત્યારે ટોટલ 365 માણસ જેવા અમે ટોટલ હતા, એમાં જે ઘરડા માણસ હતા જેમને સુગરની પ્રોબ્લેમ હતી, એમને વારે ઘડીએ વોશરૂમ જવું પડતું હતું, તો પણ એ જવા નહોતા દેતા, એને હેરાન કરતા હતા અને દિવાલ સાઈડ મોઢું કરીને ઊભા રાખી દેવા માંગતા હતા. એમને ચક્કર આવે તો પણ કંઈ પડી નથી, એમને હેરાન કરતા હતા. એ કહેતા હતા કે તમે મરી જાઓ તો પણ અમને ફરક કંઈ નહોતો પડતો. પછી એના પછી અમને ત્યારે સૂચિત કરો તમારો પાસપોર્ટ જમા કરાવો તો અમે તમને ઇન્ડિયા મોકલી દઈશું. તો અમે મારો પાસપોર્ટ ત્યાં આપી દીધો હતો કેફાન પોલીસ સ્ટેશનમાં, પણ અમારો ઓરિજિનલ પાસપોર્ટ અમને મળ્યો નથી. એના પછી અમને કુવેત ગવર્મેન્ટે અમારા એમ્બેસીને કોન્ટેક કર્યો. એમ્બેસી કોન્ટેક અમારામાં આઉટપોસ્ટ માટે આવી હતી, જે આ વ્હાઇટ પાસપોર્ટ છે, ઇમરજન્સી પાસપોર્ટ, એના માટે આવી. ત્યારે એમના સામે પણ અમારી જોડે મારપીટ કરવામાં આવતી હતી, તો પણ અમારી ગવર્મેન્ટના જે માણસો છે ઇન્ડિયન એમ્બેસીના, એમણે કાંઈ પણ દેખરેખ નથી રાખી, એમણે કાંઈ પણ સાંભળ્યું નહોતું. એ જસ્ટ જોતા હતા અને કાંઈ પણ ઓબ્જેક્શન ઉઠાવતા, જેમને કંઈ પડી જ ન હોય કે જે માણસ એમના સપોર્ટમાં હોય એવું લાગતું હતું અમને. કોઈને કોઈ પડી જ નથી અમારી, કંઈ જોવા જાય તો અમને કંઈ ઇન્ડિયાના માણસોને છે અમારા છે એવું કંઈ ફરક નહોતો પડતો. અમારા જે એમ્બેસેડર છે કે જે હોય, એમણે કોઈ એવી પડી નથી અમારી. એના પછી એમને જલીબમાં મોકલવામાં આવ્યા. જલીબમાં મોકલ્યા એટલે અમને જમવાનું કંઈ નહોતું મળતું. જમવાનું એક ટાઈમ મળ્યું અને એક ખાબુસ આપ્યો અને ત્યાં થાળી નથી હતી, કાંઈ નથી. તમે શું કરતા, પ્લાસ્ટિકમાં દાળ આપે, ગમે તે આપે, એ લઈને અમે જમતા હતા. એમાં કોઈ પાણીની સુવિધા કે નાહવાનું કોઈ જો હતું નહીં, એમાં પાણી ગરમ આવતું હતું. એના પછી અમને 18 દિવસ જેલમાં રાખ્યા પછી આ વ્હાઇટ પાસપોર્ટ અમને બનાવીને અમને ઇન્ડિયામાં મોકલ્યા. મને કુવેતથી મસ્કત મોકલ્યો, મસ્કતથી દિલ્હી, અને દિલ્હી મને ઉતાર્યો અને દિલ્હીથી મને મારી ખુદની ફ્લાઇટની ટિકિટ લઈને હું જે કાંઈ પણ રીતે બીજાના ફોન લઈને કોન્ટેક કરીને મારા રિલેટિવ જોડે પૈસા મંગાવી ટિકિટ લીધી અને અમદાવાદમાં હું ઉતર્યો અહીંયા. અને આ દિલ્હીમાં પણ આ વ્હાઇટ પાસપોર્ટના લીધે અમને 2 કલાક રોકી રાખવામાં આવ્યા હતા દિલ્હી એરપોર્ટમાં. બહુ હેરાન કર્યો છે અને એવું લાગે છે કે મોતના કૂવામાંથી અત્યારે હાલ પાછા આવ્યો એવું લાગે છે. સરકારને વિનંતી છે કે અમારા હજી માણસો ત્યાં રાજસ્થાન, ગુજરાતના, આંધ્રના, એ બધા કેરળના બધા માણસો હજી ફસેલા છે ત્યાં. અમારી ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે તમે એક્શન લો અને અમારા માણસને છોડાવો અને એમને જે પ્રોસેસ છે એમને પૂછો અને જે ફિંગર કરવામાં આવે છે ફિંગર ના કરવા દે. અને આ જે અમારી ગવર્મેન્ટે પાસપોર્ટ અમને બનાવી આપ્યો છે એમાં એક બીજું છે વસ્તુ, અગર અમે ગમે ત્યારે નવો પાસપોર્ટ બનાવીએ તો પણ અમે આ જૂના પાસપોર્ટના, વ્હાઇટ પાસપોર્ટના 1390 રૂપિયા મને આપવા પડશે, જે ઓરિજિનલ પ્રાઇસ છે. અમારા પાસપોર્ટની સાઈઝ 1500 રૂપિયા 2000 રૂપિયા મને અત્યારે હાલ પાક્કું નથી ખબર. એમાં પણ આ પાસપોર્ટ નવો બનાવવા જશું, જ્યાં લઈને જઈશું ત્યારે અમારો પાસપોર્ટ પણ એડ કરે, જેમાં અમારો ઓરિજિનલ પાસપોર્ટ હતો
અમારે ગવર્મેન્ટે અમને જે એમ્બેસીમાં જમા કરાવ્યો હતો તો પણ અમને અમારો પાસપોર્ટ આપવામાં નથી આવ્યો અને એનો પણ ખર્ચો અમારા ઉપર ઉપાડવામાં આવ્યો છે, જેમાં અમારી કંઈ ભૂલ જ નથી. અમારી સરકાર અમારી કોઈ સાંભળતું નથી. અમારી વિનંતી છે કે અમારી સરકાર અમારું સાંભળે અને જે ગલત છે એમના સામે એક્શન લે. એટલે અમારી વિનંતી છે અમારા માણસો જે છે એમને બધાને છોડાવવામાં આવે અને સુખ શાંતિ ઘરે મોકલવામાં આવે. મારું નામ હિમાંશુ મોઢ પટેલ છે, હું દડવાનો છું. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.